હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે બનાવવાના છે જે નવું સોંગ આવશે, જેના સિંગર છે જિગ્નેશ બારોટ અને જેનું ટાઇટલ છે થોડી ઘણી ના જે રાખજો થોડી ઘણી મારી ઓળખાણ. તો આજે આપણે એ જ ગીતનું પોસ્ટર બનાવવાના છીએ. તો તમે ચેનલ પર નવા હોય તો તમે ચેનલ પર ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લાગજો અને વિડીયોને પણ લાઈક કરી લાગજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે પહેલાં બેકગ્રાઉન્ડ લેવાનું છે, પછી એની ફૂલ સાઇઝ કરી લખવાની છે ક્યાંક આઈથી. તો ક્યાંક આવી રીતે કરી અને પછી જે આપણે પીએનજી કર્યા હોય આના કેરેક્ટરને એ આપણે અહીંથી લેવાના છે. જિગ્નેશ બારોટને લઈ અને એને આપણે સારી રીતે સેટ કરવાનું છે. જેના માટે આની સાઇઝ આપણે થોડી વધારે રાખવી પડશે ક્યાંક આવી રીતે. તો મિત્રો, આવી રીતે સેટ થઈ જાય પછી આપણે એક આનું જે ટાઇટલ છે એ આપણે અહીંથી લઈ લઈએ. તો ટાઇટલને લઈ અને એને આપણે આ સેટ કરી લેવાનું છે. તો જેમ કે એની સાઇઝ આપણે આમ સેટ કરી લઈએ. પછી આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે જેનો કલર આપણે કાળો રાખી દઈએ. અને પછી એને આપણે નીચે ક્રોપનો ઓપ્શન દેખાતો છે, તમારે આને ચાલુ કરી અને એની લીટી છે એ ક્યાંક તમારે આટલી કરી રાખવાની છે. પછી એને આટલી સાઇઝ કરી અને આઇકન સેટ કરી રાખવાનું છે ક્યાંક આવી રીતે કે આપણે સેટ કરી દઈએ ક્યાંક આમ. તો મિત્રો, આવી રીતે સેટ થઈ જાય પછી આપણે જે પોસ્ટર છે એક આવું બને, પછી જે બેકગ્રાઉન્ડ છે એને આપણે થ્રીડર પર ઓકેને પહેલાં ઉપર ઓકે આવશો તો એનું એક કોપી થઈ જશે. પછી આપણે સેન્ડ બેક કરવાનું છે, જેના માટે થ્રીડર પર ઓકેને સેન્ડ બેક લખેલું છે તો કરી લખવાનું છે અને જેને આપણે આમ સેટ કરી દેવાનું છે ક્યાંક આવે સુધી. તો આપણે એનો કલર પણ ચેક કરી લઈએ કયો સારો લાગે છે, કેમ કે બધો કલર એક જેવો છે જેના લીધે એક પણ કલર સારો લાગે એમ નથી. તો એનો આપણે કલર કાળો રાખી દઈએ તો ક્યાંક આવી રીતે બની જાય. તો પછી આપણે તમે ફોરકે વગેરે એડ કરતા હોય તો કરી શકો છો. તો આપણે અહીંથી એક ફોરકે લઈ લઈએ. તો મિત્રો, ફોરકેને લઈ અને પછી એને આપણે સારી રીતે સેટ કરવાનું છે ક્યાંક આઈકન. તો આમ સેટ થઈ જાય પછી જે આપણે એક ટાઇટલ છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ, તો એને આપણે લઈ લઈએ. તો એને લઈ અને એને આપણે આઈકન સેટ કરી દેવાનું છે ક્યાંક આવી રીતે. તો આપણે આ સરખું નથી તો આમ સેટ કરી દઈએ. આમ સેટ થઈ જાય પછી આપણે અહીંથી ઇફેક્ટમાં જવાનું છે અને આ બ્લરવાળી ઇફેક્ટ છે એને લઈ લેવાની છે. પછી એની ફૂલ સાઇઝ કરી અને આ થ્રી ડોટ દેખાતું હશે તો એના ઉપર ખ્યાલને સેન્ટ બેક કરશો તો પૂરું પાછળ જતું રહેશે. તો પછી અહીં ફોટો લેવાનું ઓપ્શન દેખાતું હશે સાઈડમાં, અહીંયા ખ્યાલ લઈને અહીંથી ફોટો લઈ લેવાનો છે. તો મિત્રો, આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. તમને આ પોસ્ટર કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને મળશું ના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.